सहजात्म स्वरूप परम गुरु जय प्रभु। तमारो प्रश्न अनुयोग अंगे छे। अनुयोग एटले सूत्र अने तेना अर्थनो योग के संबंध। ते गीतार्थ आचार्योए भगवान जिनेश्वरना बोधना आशयने गोठवीने शास्त्रो रच्या ते आ अनुयोग। पहला तो आगम सूत्रमां चारे अर्थनी व्याख्या एकी साथे समास रूपे हती। कालक्रमे आगम ग्रंथोमां अनुयोग संबंधी वेचणी थई। આ વેચણી તે ચાર અનુયોગ: દ્રવ્ય અનુયોગ, ગણિત અનુયોગ, ચરણ કરણ અનુયોગ, ધર્મકથા અનુયોગ. વિષયની દ્રષ્ટિએ મુખ્ય ચાર વિભાગમાં વેચણી થઈ છે. મૂળ હેતુ આત્મર્થ સાધવાનો છે. દ્રવ્ય અનુયોગ તત્વજ્ઞાન અને દાર્શનિક વિષયોની લંબાણપૂર્વકની વિચારણા છે. આ અનુયોગમાં આત્મદ્રવ્યના ગુણોનું વિવરણ છે. જોકે મૂળમાં તો શુદ્ધાત્મા તે જ મોક્ષ, પણ જીવને કર્મના યોગે અશુદ્ધ પર્યાય રૂપ સંસાર ઉભો છે. આત્મદ્રવ્યને મુખ્ય ગણી છ દ્રવ્યોની જાણકારી આ દ્રવ્યના યોગમાં મળે છે. જીવ, ઉદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ આ છ દ્રવ્યો પૈકી કાળ સિવાયના પાંચ દ્રવ્યોનો પ્રદેશ સમૂહ થાય તેથી અસ્થિકાય કહે છે. કાળ એ અસ્થિકાય નથી ગણાતો, માત્ર ઔપચારિક દ્રવ્ય ગણાય છે. પદાર્થના પરિવર્તનમાં કાળ સહાયક છે. જીવનું લક્ષણ ચેતના, ઉદ્ગલનું લક્ષણ સ્પર્શ રસ ગંધ અને વર્ણ, ધર્માસ્થિકાયનું લક્ષણ ગતિ સહાયતા, અધર્માસ્થિકાયનું લક્ષણ સ્થિતિ સહાયતા અને આકાશનું લક્ષણ અવકાશ આપવો એ છે. કાળ પદાર્થ કે દ્રવ્યના પર્યાયને જણાવે છે. રૂપાંતર પરિણામનું દ્યોતક છે. આ છ દ્રવ્યમાં આકાશ એ આધા દ્રવ્ય અને બાકીના બધા આધેય દ્રવ્ય ગણાય છે. બીજું અંગ સૂત્ર કૃતાંક કે સુઈગણાંકમાં દ્રવ્યાનુયોગનું વિસ્તૃત વર્ણન છે. દ્રવ્યાનુયોગને સોનાની ખાણની ઉપમા આપેલી છે. કેમ કે આત્માના મૂળ ગુણો અને ખરી ઓળખાણ આ દ્રવ્યાનુયોગ દ્વારા થાય છે. વચનામૃત 866માં પરમ ગોપાલે બોધ્યું છે કે આ અનુયોગ નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ એ આ દ્રવ્યાનુયોગનું ફળ છે. ગણિત અનુયોગ ગણિત અનુયોગ જૈન દર્શન આધારિત કાળના ભેદ, ખગોળ, જ્યોતિષ, ભૂગોળ વગેરેનું વર્ણન કરે છે. ગણિતની ગણતરી એ અહીં મુખ્ય છે. દરેક પ્રકારના માન પ્રમાણની ચોક્કસ સંખ્યા દર્શાવી છે. આકાશ દ્રવ્યના બે ભાગો છે, લોક આકાશ અને અલોક આકાશ. જીવ, પૂતગલ વગેરે ફક્ત લોક આકાશમાં જ છે, તેની બહાર માત્ર અલોક આકાશ છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લોકની સીમા નક્કી કરે છે. લોક આખો એ રીતે પેટી પેક છે. લોક આકાશમાં ઉર્ધ્વલોક, અધોલોક અને તિર્યક એટલે તિરછોલોક એવા ત્રણ વિભાગો છે. અસંખ્ય દ્વીપ અને સમુદ્ર, નદી, પર્વતો, સાત પૃથ્વી વગેરેના પ્રમાણ, કાળની ઉત્પત્તિમાં કારણભૂત સૂર્યમંડળ, ચંદ્રમંડળ, ગ્રહ, તારા, એમની સંખ્યા, ગતિ અને પ્રકાશ, ઊંચાઈનું વર્ણન વગેરે અહીં મળે છે. ત્રિલોકસાર અને જંબુદ્ધિ પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ જેવા ઉપાંગોમાં ગણિત અનુયોગની માહિતી મળે છે. આ અનુયોગને ચાંદીની ખાણ તરીકેની ઉપમા આપવામાં આવી છે. ચરણ કરણ અનુયોગ જીવનમાં સદાચાર, નીતિ નિયમ, સાત્વિક આચાર વિચાર હોવા એ મનુષ્ય જન્મનું સાફલ્ય છે અને તેથી તે ચારેય અનુયોગમાં છૂટવાનો બળવાન બોધ આ અનુયોગમાં મળે છે. જાણકારી પ્રાપ્ત થઈ અને શ્રદ્ધા પણ હોય પણ આચરણમાં આવે ત્યારે કલ્યાણકારી થાય. શ્રદ્ધા જ્ઞાન લયા છે તો પણ જો નવી જાય પમાયો રે, વંદ્ય તરુ ઉપમ ફળ પામે સંયમ ઠાણ ના આવ્યો રે. જ્ઞાનનું ફળ વિરતી છે, માટે આ અનુયોગ ગૃહસ્થ અને ત્યાગી બધાને સરખો ઉપયોગી છે. ચરણ એટલે આચરણ, આ મૂળ ગુણ છે. આચરણમાં મૂકવા યોગ્ય ક્રિયાઓ. કરણ એટલે ઉત્તર ગુણ. ચરણ અને કરણના 70-70 ભેદો હોય ને તે સિત્તરી એટલે ચરણ સિત્તરી અને કરણ સિત્તરી કહેવાય છે. ચરણ સિત્તરીમાં 5 મહાવ્રતો, 10 પ્રકારનો શ્રમણ ધર્મ, 17 પ્રકારે સંયમ, 10 પ્રકારે વૈયાવ્રત, 9 પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિ અને 3 પ્રકારે જ્ઞાન દર્શન ચરિત્ર એટલે રત્નત્રયની વાત છે. 6 બાહ્ય અને 6 અંતર મળી 12 પ્રકારના તપ અને 4 કષાય ક્રોધ, માન, માયા, લોભ તેના નિગ્રહ અંગે અહીં સમજણ આપી છે. કરણ સિત્તરીમાં 4 પ્રકારે પિંડ વિશુદ્ધિ, 8 પ્રવચન માતા એટલે 5 સમિતિ અને 3 ગુપ્તિ તે અંગે, 12 પ્રતિમા, 25 પ્રતિલેખના, 4 અભિગ્રહ, ઇન્દ્રિયનો નિરોધ અને 12 ભાવનાઓનો વિસ્તૃત બોધ છે.
आ रीते अणगार ने आगार एटले साधु धर्म ने श्रावक धर्म ने योग्य आचार विचारों नो बांधो ते चरण करणो नो योग कहेवाय छे। साधुए लक्ष्य में राखवा योग्य नियमों जे आहार विहार निहार में उपयोग न चुकाय तेना बांधा छे। औषध भाषा शय्या उपकरणों वस्त्र पात्र वगैरह ना उपयोग वक्ते पाळवाना नियमों नो वर्णन छे। मार्गानुसारीना पात्रे गुणों तेमज श्रावकना बार वतोनुं वर्णन अहीं करवामां आव्युं छे। आ चरण करण योगनी जानकारी प्रथम अंग आचरण सूत्रमां विस्तृतमां मळी रहे छे। आ अनुयोगने हीरानी खाण कहेवाय छे। धर्मकथानो योग बहुजन समुदायने समजवामां सहेलो अने रोचक एवो आ अनुयोग छे। महापुरुषोना जीवन चरित्रो अने दृष्टांत कथाओनो समावेश आ धर्मकथानो योगमां छे। धर्मनी आराधना अने विराधनानुं फळ वर्णव्युं छे। ज्ञाता धर्मकथांग नामना छठा अंगमां धर्मकथानो योगनी मुख्यता छे। अनादिकालथी अलग अलग गतिमां जीव भमे छे ते वाँची विचारी ऊंडा उतरता वैराग्य जन्मे छे। पूर्वभवनी प्रतीत थवानुं धर्मकथानो योग ए बलवान निमित्त छे। आ अनुयोगने लोहनी उपमा आपवामां आवी छे। द्रव्यनो योग गणितनो योग अने चरण करणो योग आ त्रणेय योगने खोजी काढवामां समजवामां लोढाना हथિયાર રૂપ આ અનુયોગ છે। કથા વાર્તા રૂપે દ્રષ્ટાંતોથી સચોટ અસર થાય છે। આચાર્ય હેમચંદ્રાચાર્ય કૃત ત્રિશ્રેષ્ઠી શલાકા પુરુષમાં ભગવાન તીર્થંકર અને ચક્રવર્તી વગેરે શલાકા પુરુષના પૂર્વભવ અને છેલ્લા ભવની કથાઓ છે। ઉપદેશ સંગ્રહ ઉપદેશ પ્રસાદ વગેરે ગ્રંથોમાં પણ આ પ્રકારની ઘણી કથાઓ આવે છે। આચાર્ય શ્રી કુનકુન મહારાજ એટલે શ્રી પદ્મનંદી રચિત પંચાસ્તિકાય એ દ્રવ્યનયોગનો માહિતીસભર ગ્રંથ છે। પરમ કુબોલદેવે વચનામૃત 766માં તેનું ભાષાંતર આપ્યું છે। કથાનયોગમાં બોધનો લક્ષ લેતા ચારેય અનુયોગો તેમાં આવી જાય એમ જણાય છે। પરમ કુબોલદેવે વચનામૃત 25માં 8મા બોલમાં બોધ્યું છે કે મન જો શંકાશીલ થઈ ગયું હોય તો દ્રવ્યનયોગ વિચારવો યોગ્ય છે। પ્રમાદી થઈ ગયું હોય તો ચરણ કરણ અનુયોગ વિચારવો યોગ્ય છે। કશાય થઈ ગયું હોય તો ધર્મકથા અનુયોગ વિચારવો યોગ્ય છે। અને જડ થઈ ગયું હોય તો ગણિત અનુયોગ વિચારવો યોગ્ય છે। જગતનું વિશેષ વર્ણન કર્યું હોય તેવો ભાગ આવે તે વાંચવાનો લક્ષ ઓછો કરવાનો બોધ છે। આ જીવે શું નથી કર્યું અને હવે શું કરવું બાકી છે એ ભાગ વાંચી અને ઊંડા ઉતરી વિચારવાનો લક્ષ રાખવા કુપાઉદેવે ઘણી જગ્યાએ બોધ કર્યો છે। વૈરાગ્યની વૃદ્ધિ કરે તેવું વાંચન કરવાની ભલામણ છે। મત મતાંતરની વૃદ્ધિ થાય તેવું વાંચન લેવા ના કહી છે। કુલ સંપ્રદાયના આગ્રહ નિવૃત્ત કરવા બધા શાસ્ત્રો વિચારવાના છે। જૈનના શાસ્ત્રો પણ જો કુલ ધર્મ દ્રઢ કરવા વંચાય તો પરમાર્થ નિષ્ફળ છે એમ કૃપાઉદેવે વચનામૃત 534માં મુનિઓ પરના પત્રમાં બોધ્યું છે। વળી કથાનો યોગ કે ધર્મકથાને નામે નવલકથા જેવી રાજા રાણીની વાતો વાંચવા સાંભળવાની પૂજ્ય બ્રહ્મચર્યજીએ મના કરી છે। ધર્મને નામે થતા વાંચન અંગે કૃપાઉદેવે બોધ્યું છે કે સિદ્ધાંતબોધ સમજવા સારું ઉપદેશબોધનું ઘણું મહત્વ છે। મુખ્યપણે વાંચન વૈરાગ્યને ઉપશમ પ્રગટે એવું કરવા ઠામ ઠામ જ્ઞાનીઓનો બોધ છે। ટૂંકમાં દ્રવ્યનિયોગ સમજવા પરમ કૃપાઉદેવની જીવનકળા એ અમૂલ્ય છે। આત્માની અનંત શક્તિ વિશે અણસાર આવે એમ છે। આગળ જતા અશરીરી ભાવ ભાવની સિદ્ધ એવી દશા સાથે પરમ કૃપાઉદેવ આ કાળમાં થઈ ગયા તે તેઓના વચનો વાંચતા વિચારતા હૈયે બેસે એમ છે। પૂજ્ય પ્રભુશ્રીનું આખું જીવન એ જ ધર્મકથા યોગ છે। એક સર્વસંગ પરિત્યાગી સાધુ પોતાનાથી 14 વર્ષ નાના અને બાહ્યથી ગૃહસ્થવાસમાં અટપટી દેશામાં વસતા અલૌકિક પુરુષને પરમાત્મા તરીકે ઓળખી જાય છે। બોધ ઝીલીને ચોથારાના મુનિ બની આ પંચમ કાળમાં મહાવીરના મૂળ માર્ગની પ્રભાવના કરે છે। ચરણ કરણનો યોગ જાણવા અને માણવા પૂજ્ય શ્રી બ્રહ્મચર્યનું જીવન અવલોકન પૂરતું છે। ઉત્કૃષ્ટ ક્ષયોપશમ અને નૈષ્ટિક બ્રહ્મચર્યના ધારક આ ભેગધારીનું આચરણ ગૃહદશાના સાધકો અને ત્યાગી એવા મુનિ મહારાજોને પણ આદર્શરૂપ છે। સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ।